हेलो एवरीवन, आपणे આગળના લેક્ચરમાં જોઈ ગયા કે જે ઉભયજીવી પ્રાણીઓ છે એમના જનરલ કેરેક્ટર જોઈ લીધા, બરાબર. એનું આપણે ક્લાસિફિકેશન જોઈ લીધું કે એમને જે ત્રણ વર્ગ, જે આખો ઉભયજીવી છે એમના ત્રણ શ્રેણીમાં આપણે એનું ડિવિઝન કર્યું હતું. ત્રણેય શ્રેણીના જે અલગ અલગ કેરેક્ટર, બરાબર છે, અને એમના એક્ઝામ્પલ સાથે આપણે વાત કરી ગયા. તો કે હવે વાત એ આવે છે તો કે ઉભયજીવી પ્રાણીઓ, આપણને બધાને ખબર છે કે ઉભયજીવી પ્રાણીઓ છે, શું કામ એમનું નામ ઉભયજીવી એવું કીધું છે, બરાબર. કારણ કે એમને પાણી અને જમીન બંને માટે રહેવા માટે તેઓ અનુકૂલિત થયેલા, અથવા તો એમને બંને માધ્યમની જરૂર પડે છે, બરાબર. એમને કંઈ એકલા જમીન પર તેઓ રહી શકતા નથી અને એકલા પાણીમાં પણ રહી શકતા નથી. એમને બંને માધ્યમની જરૂર પડે છે, એટલા માટે જ આપણે શું કીધું છે તો કે પ્રાણીઓ કીધા છે એમને ઉભયજીવી. તો કે હવે વાત એ આવે તો કે આપણે જે ઉત્ક્રાંતિ વાત જોઈએ, આપણે ઇવોલ્યુશનમાં જોઈએ તો કે જે ફિશ આવી, ફિશ સુધી આપણે ભણી ગયા. તો કે ફિશ કેવી હતી તો કે તેઓ બધી પાણીમાં રહેવા માટે અનુકૂલિત હતી. હવે તો કે એનાથી આપણે એક નેક્સ્ટ સ્ટેપ આગળ જોઈએ છીએ તો કે એમાં આવે છે તો કે ઉભયજીવી એવા, પણ એની આગળ જોઈએ તો કે રેપ્ટાઇલ. નેક્સ્ટ જે વર્ગ આવે કયો છે તો કે સરીસૃપ પ્રાણીઓ છે આખા. તો કે આ સરીસૃપ પ્રાણીઓ બધા કેવા છે તો કે બધા જ છે એ પોતે સ્થળચર વસવાટ માટે અનુકૂલિત થયેલા એવા સફળ એવા પ્રાણીઓ છે, બરાબર. કારણ કે જમીન પર રહેવા માટે પૂરેપૂરા સંપૂર્ણપણે અનુકૂલિત થયા છે. પણ વચ્ચે રહ્યો ઉભયજીવી પ્રાણીઓ. ઉભયજીવી પ્રાણીઓ એવા છે કે નથી તેઓ જમીન પર રહી શક્યા કે નથી તેઓ પાણીમાં રહી શક્યા. એટલે આપણે શું કહી શકીએ તો કે ઉભયજીવી પ્રાણીઓ જે છે સુકામ જમીન ઉપર રહેવા માટે અસફળ રહ્યા કે સફળ થઈ શક્યા નહીં, બરાબર. એ વાત આવે ને, કારણ કે આપણે ઇવોલ્યુશન જોઈએ તેમાં ખ્યાલ આવે તે કે સુકામ એવા તેવા કયા કેરેક્ટર ધરાવે છે, અથવા તો એવા કયા કેરેક્ટર અનુકૂલિત થયેલા છે અથવા તો નથી થઈ શક્યા કે પોતે ખાતો પાણીમાં રહી શકે અથવા તો કાં તો જમીન પર રહી શકે. એટલે કે જોઈએ તો કે સંપૂર્ણપણે તેઓ હજુ જમીન પર રહેવા માટે અનુકૂલિત બન્યા નથી એવા જે છે એમ્ફિબિયન્સ એનિમલ, એટલે કે ઉભયજીવી પ્રાણીઓ. તો આજે આપણે એવા જ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે, એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર, શોર્ટ એવો ટોપિક અને તમારો એક ખૂબ ઇમ્પોર્ટન્સ એક્ઝામના રિલેટેડ જોઈએ તો કે ક્વેશ્ચન છે કે અનસક્સેસફુલ ટેરેસ્ટ્રીયલ વર્ટિબ્રેટ, કે જે ઉભયજીવી પ્રાણીઓ છે શા માટે જમીન પર રહેવા માટે અસફળ રહ્યા, બરાબર. આપણે જે એક્ઝામના આપણે જોઈએ તો કે યુનિવર્સિટીનો જે સિલેબસ પ્રમાણે જોઈએ છીએ, બરાબર, એમાંનો આપણો ટોપિક છે. અને જે ક્વેશ્ચન્સ આવે 7 માર્ક્સમાં જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો ક્વેશ્ચન છે તમારો કે શા માટે ઉભયજીવીઓ છે એ જમીન પર રહેવા માટે અસફળ રહ્યા. એટલે કે એમાં તો કે બીજું કશું જ નથી કહેતો કે એ કેવા કેવા લક્ષણો ધરાવે છે ઉભયજીવી પ્રાણીઓ છે, બરાબર. આપણે એના જનરલ કેરેક્ટર ભણી જ ગયા છીએ આગળના લેક્ચરમાં. તો અહીંયા આપણે એ જ વાત કરવાની કે એવાથી કયા કેરેક્ટર, એટલે કે કેવા અનુકૂલનો એમને કેળવા છે કે બંને માધ્યમ માટે જરૂર છે અથવા તો તેઓ સંપૂર્ણપણે જમીન પર રહેવા માટે સફળ રહ્યા નહીં, બરાબર છે. તો આપણે એની વાત કરીએ તો કે પહેલાં વાત આવે તો કે ઉભયજીવી જે છે એ કેવા, તો કે પાણી પ્લસ છે એ જમીન, બરાબર. એ બંને માટે શું કરે છે તો કે રહેવા માટે બંને જમીન પર રહે છે, બરાબર. પરંતુ તેઓ જમીન માટે અને પાણીમાં રહેવા માટે એમને અમુક એવા લક્ષણો કેળવવા પડ્યા હશે, બરાબર. પાણીમાં તો પાણીને અનુકૂલિત હોય એવા કેરેક્ટર એમને કેળવા હશે, જમીન ઉપર હશે તો જમીન માટેના. તો કે એવા કયા કયા, તો કે પહેલાં આપણે વાત કરીએ તો કે જે જમીન પર ઉભયજીવી પ્રાણીઓ રહેવા માટે એમણે કેવા લક્ષણો કેળવા છે. તો કે પહેલી વસ્તુ તો કે જમીન પર જેટલા પ્રાણીઓ રહેતા હશે તો કે પહેલી વાત આવે શ્વસનની, રેસ્પિરેશનની, બરાબર. તો કે શ્વસન માટે થઈને એમને શું જરૂર પડે તો કે ફેફસાની જરૂર પડવાની, બરાબર, લંગ્સની જરૂર પડવાની. કારણ કે ફેફસા વડે તેઓ શ્વસન કરી શકે છે. તો પહેલી વસ્તુ કે તેઓ જમીન પર રહેવા માટેના અનુકૂલનમાં એમણે એવું કે અનુકૂલન આવ્યું તો કે તેઓ ફેફસા દ્વારા શ્વસન કરે છે, બરાબર. પહેલી વસ્તુ ફેફસા આવી. બીજું જે છે એ પ્રાણી તો કે કેવા, તો કે કોલ્ડ બ્લડેડ છે પ્રાણીઓ. કોલ્ડ બ્લડ એટલે કે શીત રુધિરવાળા પ્રાણીઓ છે, ઠંડા રુધિરવાળા પ્રાણીઓ. તો કે આમાં વાત કરીએ તો કે આપણને ખબર કે જે પ્રાણીનું શરીર રુધિર જે છે ઠંડુ હોય તો તેઓ પ્રાણીઓ કેવા, તો કે જેમ એટમોસ્ફિયરમાં જેમ તાપમાન ચેન્જ થશે એમ પોતાના બોડીનું પણ ટેમ્પરેચર ચેન્જ થયા કરશે. ઠંડુ રુધિર છે એટલે, બરાબર. તો કે ધારો કે બહાર જે છે એ ઉનાળાની ઋતુ આવે કે તાપમાનમાં ખૂબ વધારો થયો તો તેના બોડીમાં પણ તાપમાનમાં વધારો થઈ જશે, બરાબર. તેઓ પોતાનું તાપમાન છે નિશ્ચિત રાખી શકતા નથી, ઠંડા રુધિરવાળા પ્રાણીઓ છે તે.
બરાબર, એટલે જ આપણે કહીશું કે એના દ્વય માટે થઈને જ પોતે છે એ ટકી રહેવા માટે થઈને પોતે ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રામાં જાય છે. તો એને આપણે આગળ વાત કરીએ છીએ તો કે આ પ્રાણીઓ કેવા છે, તો કે બીજા તો કે શીત રુધિરવાળા પ્રાણીઓ છે, કોલ્ડ બ્લડેડ પ્રાણીઓ. ઉપરાંત તો કે એની જે ત્વચા છે, બરાબર, ત્વચા કેવી છે તો કે એકદમ ભીની અને ચીકાશયુક્ત હોય છે. આપણને ખબર કે જે ઉભયજીના કેરેક્ટરમાં ભણી ગયા, ત્વચા એકદમ કેવી છે તો કે ભીની અને ચીકાશયુક્ત છે. પછી વાત જોઈએ તો કે એની આવે જીભ. અરે મેઇન વસ્તુ કે જેની જે જીભ જે છે એ કેવી છે તો કે જે પ્રાણીનું શરીર તો કે એના અગ્ર છેડેથી જોડાયેલી જીભ જે છે, કેવો તો કે આ એનો જે મુખનો અગ્ર ભાગ છે જે ત્યાંથી જોડાયેલી છે, પરંતુ એનો જે શું કહેવાય, જે આ પશ્વ છેડો છે એ ચીકણો અને મુક્ત છે. એટલે કઈ રીતે તો કે અહીંયાથી જ્યારે એને કીટક પકડણ થાય તો એ આ રીતે જે છે એ જીભને બહાર કાઢીને ઇન્સેક્ટને જે છે એ પકડી શકે છે. પશ્વ છેડો છૂટો એટલે કે મુક્ત છે અને ચીકણો છે એટલે કે એ પોતે બહારથી અંદર કાઢી શકે અને સરખી રીતે જમીન પર રહેલા કીટકોને પકડી શકે. બરાબર, એ રીતની જે છે એની જીભ જે છે એ અનુકૂલિત થયેલી આપણને જોવા મળે છે. બરાબર, આ વાત આવી ગઈ જીભની. પછી વાત આવે તો કે એના ઉપાંગો વિશે, તો કે ઉપાંગોમાં જોઈએ તો કે એના જે આપણને ખબર કે બે જોડી ઉપાંગ ધરાવે, અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ. પણ એમાં જે આ જે પશ્વ ઉપાંગો જે છે એમના એ અગ્ર ઉપાંગ કરતાં મોટા હોય છે. આપણે તમે દેડકાને તમે ધ્યાનથી જોઈશું એટલે ખ્યાલ હશે કે દેડકો જે છે કૂદકો લગાવીને ચાલે છે. એટલે કૂદકો લગાવે તો કે એના જે પશ્વ ઉપાંગ મોટા છે એટલે એના દ્વારા એ પોતે સરખી રીતે કૂદકો લગાવી શકે છે. બરાબર, એની પોઝિશન છે એ માટે પણ એને ઘણી રીતે ઉપયોગી છે આ એના મોટા ઉપાંગો, પશ્વ ઉપાંગો છે તે. બરાબર, તો કે આ માટે એને પશ્વ ઉપાંગો મોટા અને અગ્ર ઉપાંગો કેવા છે તો કે નાના. ઉપરાંત તો કે આ જે પ્રાણીઓ જે છે એનું આ જે બાહ્ય નસકોરું જે છે એ ક્યાં ખુલે તો કે ડાયરેક્ટ જે છે એ મુખ ગુહામાં ખુલે છે જેથી તે શ્વસન કરી શકે. બાહ્ય નસકોરા વગર તો એ હવામાંથી શ્વસન કરી શકે, એ ડાયરેક્ટ મુખ ગુહામાં ખુલે એટલે શ્વસન કરી શકે છે. પછી વાત આવે તો કે આ પ્રાણી છે આપણને ખબર કે એનો જે રૂપાંતરણ વાળો જે મતલબમાં કે આપણે ટેડપોલ લાર્વા એના જીવન તબક્કા દરમિયાન જોવા મળે છે, તો એના જે એડલ્ટ પ્રાણી જેટલા પ્રણ છે એટલે કે પુખ્ત પ્રાણીઓ છે બધા કેવા છે તો કે બધા જમીન ઉપર રહે છે. બરાબર, એડલ્ટ જેટલા છે કેવા છે પણ પરંતુ જે લાર્વલ અવસ્થા જે છે એ કેવું છે તો કે એ પાણીમાં રહે છે. લાર્વા આપણે જોઈએ ટેડપોલ છે એને હંમેશા ટેડપોલને વિકાસ માટે થઈને શું જરૂર પડે છે તો કે પાણીની જરૂર પડે છે. આપણે આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી એમના વિશેની કે નિયોટેની જ્યારે વાત આવી ત્યારે, અરે પેરેન્ટલ કેર આપણે ઉભયજીવીઓ ભણી ગયા પિતૃપાલનમાં, ત્યારે તમને સમજાયું હતું કે એગ જે છે ક્યાં મૂકે છે તો કે પાણીની નજીક જે જમીનનો વિસ્તાર હશે ત્યાં જ એ મૂકે છે, કારણ કે ઇઝીલી ત્યાંથી તેઓને ટેડપોલ જે છે પાણીમાં પ્રવેશી શકે. એટલે હંમેશા એની લાર્વલ અવસ્થા કેવી હોય છે તો કે પાણીમાં જ હોય છે, જલજ હોય છે. જ્યારે એડલ્ટ જે છે કેવા છે એકદમ પુખ્ત એડલ્ટ જે છે, એડલ્ટ મતલબમાં કે પુખ્ત પ્રાણીઓ એ જમીન પર રહેવા માટે જોવા માટે તો ટેવાયેલા છે. પછી ઉપરાંત તો કે આ પ્રાણીઓ જે છે ખોરાકમાં તો કે કીટક ભક્ષી છે. બરાબર, જેને આપણે શું કહી શકીએ કીટ ભક્ષી, તેઓ હંમેશા ખોરાકમાં શું લે છે કીટ ભક્ષી. ઉપરાંત મેં તમને કીધું હતું કે તેઓ કોલ્ડ બ્લડેડ હોવાના લીધે શીત રુધિરવાળા પ્રાણીઓ હોવાના કારણે તેઓ શું કરે છે તો કે હાઇબરનેશન એટલે કે ગ્રીષ્મ નિંદ્રા, અરે હાઇબરનેશન એટલે કે શીત નિંદ્રા અને એસ્ટિવેશન એટલે કે શીત નિંદ્રા, ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રામાં જાય છે. હવે તો કે આ નવું આવ્યું કે ગ્રીષ્મ નિંદ્રા એટલે શું અને શીત નિંદ્રા એટલે શું. ગ્રીષ્મ એટલે કે ઋતુ છે, બરાબર, આપણે એમને જે છ ઋતુ છે એમાંની ગ્રીષ્મ ઋતુ ક્યારે આવે તો કે ઉનાળા સમરમાં આવે, ખૂબ વધારે પડતી ગરમી વાતાવરણમાં જોવા મળે છે, ત્યારે જે પ્રાણીઓ જે છે એ નિંદ્રામાં કે લાંબી નિંદ્રામાં સરી જાય છે કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે થઈને, તો એને શું કહેશું ગ્રીષ્મ નિંદ્રા, જેને આપણે એસ્ટિવેશન કહીએ છીએ. બીજું આવે છે શીત નિંદ્રા. શીત એટલે તો કે ઠંડુ, જેવી વિન્ટર શરૂ થશે, બરાબર, વિન્ટરમાં શું થશે તો કે એટમોસ્ફિયર એકદમ સાવ લો થઈ જશે, વાતાવરણ ઠંડુ થઈ જાય છે, ખોરાકની અછત સર્જાય છે. તો આવા સમયે જે છે આ ઉભયજીવી પ્રાણીઓ પોતાની ખોરાકની અછત સર્જાવાના કારણે પોતે મૃત્યુ ન પામે એટલે પોતાના જે શરીરમાં જે પણ કંઈ જમા ચરબી હશે એનો ઉપયોગ કરીને પોતે એક સુષુપ્ત અવસ્થામાં પડ્યા રહે છે એટલે કે પોતાનું જીવન ટકી શકે, એને કહેવામાં આવે છે શીત નિંદ્રા.
આપણે આગળના લેક્ચરમાં એના વિશે ડીપમાં ભણીએ છીએ કે ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રામાં શું કામ જાય છે, કેવી રીતે એમાં શું ચેન્જીસ થાય છે, બધું જોવાના છીએ. તો અહીંયા બીજું કેરેક્ટર શું થાય છે, જમીન ઉપર રહે છે એટલે કે ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રામાં જાય છે. તો અહીંયા સુધી આપણે ભણ્યા કે એક તો પહેલું ફેફસા દ્વારા શ્વસન કરે, શીત રુધિરવાળા પ્રાણીઓ છે એની ત્વચા ભીની અને ચિકાશયુક્ત હોય છે, જીભ જે છે અગ્ર છેડે જોડાયેલી અને પશ્વ છેડે મુક્ત હોય છે એટલે કે કીટકોને પકડી શકશે, કીટક ભક્ષી છે, પશ્વ ઉપાંગ જે છે અને આકરા ઉપાંગ કરતાં મોટા હોય છે, પછી બાહ્ય નસકોરો ગુહામાં ખુલ્લે છે આથી તે શ્વસન કરી શકે છે. આવા બધા જે એના કેરેક્ટર જે છે, મેઇન વસ્તુ કે એના એડલ્ટ જે છે એ જમીન પર રહે છે અને લાર્વલ જે છે પાણીમાં રહે છે. તો આવા બધા કેરેક્ટર જે છે એમને જમીન પર રહેવા માટે જે છે અનુકૂલિત થયેલા જોવા મળે છે. બરાબર, આ તો કેરેક્ટર કયા થયા, તો કે ઉભયજીવી પ્રાણીઓ જે છે જમીન ઉપર રહી શકે એના માટેના અનુકૂલનો કેળવેલા એને ખાસ લક્ષણો. હવે વાત આવે તો કે પાણીમાં રહે છે. બરાબર, આપણને ખબર કે પાણીમાં પણ રહે છે, પાણીમાં રહેવા માટે પણ એને અમુક કેરેક્ટર એને ક્યાં લક્ષણો કેળવા પડ્યા હશે, તો કે એને બેમાં કેવા કેરેક્ટર, તો કે પહેલી વસ્તુ તો કે એનામાં જે છે એ બાહ્ય ફલન જોવા મળે છે, એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન. બરાબર, બાહ્ય ફલન છે એ જ મતલબમાં કે એના બોડીની બહાર જે છે ફલન થતું જોવા મળે છે. પછી આપણને ખબર કે મેં વાત કરી એમ તો કે એ મેટામોર્ફોસિસ દર્શાવે છે, એટલે કે રૂપાંતરણ વાળો છે એનો જીવનચક્ર જોવા મળે કે એગ મૂકશે, એગમાંથી ટેડપોલ બનશે અને ટેડપોલમાંથી પછી એડલ્ટમાં એ નિર્માણ પામશે અથવા તો ફેરવાશે, એટલે કે એમાં રૂપાંતરણવાળા તબક્કા જોવા મળે છે, એ માટે એને પાણીની જરૂર પડી. ઉપરાંત જે છે એ આ જે ફલનની ક્રિયા કરે છે એના માટે પણ એને પાણીની જરૂર પડે છે, એ એટલા માટે એને પાણીમાં જવું પડે. બરાબર, કારણ કે એના એગ જે છે એકદમ મોસ્ટવાળાને જે ચીકણા શ્લેષ્મથી આવરિત હોય તો એ પાણી નજીક મૂકશે અને તેમાંથી ડાયરેક્ટ તેઓ ટેડપોલ છે એ પાણીમાં રહેવા માટે અનુકૂલિત એવા કેરેક્ટર ધરાવે, એટલે એને પાણીની જરૂર પડવાની છે એના ફલનની ક્રિયા માટે થઈને. હવે મેઇન વાત આવે તો કે તમે જ્યારે દેડકાનું બાહ્ય અવલોકન વિશે ભણ્યા હશો અથવા તો તમે જોયું હશે તો કે એની જે આંખ જે છે બરાબર એની ફરતે અહીંયા આપણને આવું પારદર્શક એવું પોપચું જોવા મળે છે. એટલે આપણે કહીએ કે દેડકા જે છે જ્યારે પાણીમાં હોય તો પાણીમાં એ ખુલ્લી આંખે પણ જોઈ શકે છે, અરે મતલબમાં કે બંધ આંખે પણ તેઓ જોઈ શકે છે. બંધ આંખ એટલે તો કે એનું જે આંખની ફરતે જે છે એ પારદર્શક એવો પડદો હોય છે, તો કે પડદાની આડો જે છે એ પોપચું આમ આંખની આડું જે છે આવી જાય, એટલે આંખમાં પાણી પ્રવેશે નહીં અને પોતે પાણીમાં પણ જોઈ શકે છે. હવે આવું પારદર્શક પોપચું હોવાના લીધે થઈને આપણે જો પાણીમાં જઈએ તો આપણે આંખ ખુલ્લી નથી રાખી શકતા ને, આપણે આંખ બંધ કરી દેવી પડે, તો પણ આ દેડકાવાળા પ્રાણીમાં પારદર્શક પોપચું ધરાવતા હોવાના લીધે તેઓ બંધ આંખે પણ તેઓ પાણીમાં જોઈ શકે છે. ઉપરાંત બીજી મેઇન વસ્તુ કે આપણે જગ્યા જોયું એમ કે એનામાં પેરેન્ટલ કેર જોવા મળે છે, પિતૃપાલન. બરાબર, એગ જે છે પોતાના એગનું રક્ષણ કરવા માટે એ કઈના કેટલીય પ્રકારે પોતાની કેર ઈંડાની કેર લેતા હોય છે. બરાબર છે, પોતાના દુશ્મન પ્રાણીઓથી જ રક્ષણ માટે થઈને કાં તો પોતાના બોડી સાથે એટેચ રાખીને હોય છે, કાં તો ખાડો ખોદીને હોય છે, કોઈ એવી વેગ જેવી રચના આપણે આગળના લઈ ક્યાં ભણી ગયા. બરાબર, પિતૃપાલનમાં કે પોતે કઈ રીતે એની કેર લેતા હોય છે, તો મેઇન વસ્તુ પિતૃપાલન જોવા મળે છે. પછી વાત આવે તો કે આપણે આગળ જોયું કે એના જે પશ્વ ઉપાંગો જે છે બરાબર એ અગ્ર ઉપાંગ કરતાં કેવા છે, તો કે મોટા છે. પરંતુ જ્યારે આ જે પશ્વ ઉપાંગ જે છે બરાબર એની જે આ આંગળી જેવી રચના જે છે એમાં જે છે વેબની રચના જોવા મળે. વેબ એટલે કે જે એની વચ્ચે વેબ એટલે કે આ ચામડીનો પડદો આવેલો હોય આવી આંગળીઓ વચ્ચે, એટલે કે આ રીતે જે એનો પંજો છે એ શું બનાવતો કે હલેસા જેવી રચના થઈ જાય, પાણીમાં સરળતા રીતે તેઓ તરી શકે. બરાબર, એટલે આ ઉપાંગ જે છે આની વચ્ચે આ રીતનો સ્કિનનો પડદો હોય ત્વચાનો, એટલે આખી પાણીમાં સરળ રીતે એ તરી શકે છે. એના પશ્વ ઉપાંગો જે છે આ રીતના હોય છે. ઉપરાંત હવે વાત આવતો કે એના જે લાર્વલ છે જે આપણને ખબર કે પાણીમાં રહે છે, પછી તો કે એના વિકાસ માટે થઈને એને જે ખોરાકની જરૂર પડે છે, આ ખોરાક પણ શેનો લે છે, તો કે વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જલજ વનસ્પતિ. બરાબર, પાણીમાં જે કંઈ વનસ્પતિ છે એમાંથી પોતે જે લાર્વા ખોરાક મેળવે છે અને વિકાસ પામે છે. ઉપરાંત જે છે આ પ્રાણીઓમાં નિયોટ્રેની જોવા મળે છે. નિયોટેનિન આપણે આગળ વાત કરી ગઈ આગળના લેક્ચરમાં કે નિયોટેની કોને કહેવાય, તો કે નિયોટેની જે છે એ પુખ્ત પ્રાણીમાં પણ એના લાર્વલના જ કેરેક્ટર ધરાવે છે.
બરાબર, ક્યારેક એને શું કહીએ છીએ આપણે, મિયોટેન. એની માટે ફરજિયાત જે છે એને પાણીની જરૂર, અથવા તો પાણીના કોઈ એવા ચેન્જીસના કારણે, કોઈ એવા કેરેક્ટરના કારણે જ શું કહ્યું, પ્રાણીઓમાં નિયોટેની જોવા મળે છે. બરાબર, તો એ નિયોટેની જે છે દર્શાવે છે. ઉપરાંત તો કે આજે ઉભયજીવી પ્રાણીઓ જે છે એમનું હાર્ટ જે છે કેવું છે, તો કે 3 ચેમ્બર્ડ હાર્ટ જોવા મળે છે. આપણને ખબર કે પહેલાં 2 ચેમ્બર્ડ આવ્યું, 2 ચેમ્બર્ડમાંથી કેવું ધીમે ધીમે બનતું જાય છે, તો કે 3 ચેમ્બર્ડ હાર્ટ. એમાંથી આજે ઉભયજીવી પ્રાણીઓનું જે છે એ કેવું છે, 3 ચેમ્બર્ડ હાર્ટ. એક જે છે કર્ણ અને 2 જે છે કેવા, ક્ષેપક, 1 ઓરિકલ અને 2 વેન્ટ્રિકલ. બરાબર, 1 જે છે કર્ણક ધરાવે અને 2 જે ક્ષેપકમાં વિભાજિત એવું ત્રિખંડી હૃદય જોવા મળે છે. એટલા માટે જેમાં મિક્સ બ્લડનું વહન થાય છે. બરાબર, આવા બધા એના ઘણા બધા કેરેક્ટર જે છે એના ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ કે આ ઉભયજીવી પ્રાણીઓ જે છે એ જમીન ઉપર રહેવા માટે જે છે નિષ્ફળ રહ્યા. બરાબર, આપણે સંપૂર્ણપણે ન કહી શકીએ કે પ્રાણીઓ જમીન ઉપર જ રહી શકે, કારણ કે આવા તમે આપણે એના કેરેક્ટર બંને ભણ્યા કે પાણીમાં રહે છે, તો પાણીમાં રહેવા માટે કેવા લક્ષણો એને અનુકૂલિત કર્યા અને જમીન પર રહેવા માટે એને કેવા લક્ષણો અનુકૂલિત થયેલા હોય છે. તો આ બંને કેરેક્ટર આવા ધરાવતા હોવાના લીધે થઈને આપણે એવું કહી શકીએ છીએ કે ઉભયજીવી પ્રાણીઓ જે છે એ જમીન પર રહેવા માટે અસફળ રહ્યા. બરાબર છે, આવો નાનો એવો ક્વેશ્ચન, શોર્ટ ક્વેશ્ચન જે છે કે જે આપણે એક્ઝામની દ્રષ્ટિએ પૂછાતો અને આપણને ખ્યાલ આવે કે ઉભયજીવી પ્રાણીઓ કેવા લક્ષણો ધરાવે છે, કઈ રીતે વસવાટ કરતા હોય છે.